આજે આ વિડિયોમાં આપણે રસપ્રદ ઉદાહરણ દ્વારા 10 ના બંડલ બનાવતા અને 2 અંકોની સંખ્યા લખતા થોડું વધારે સારી રીતે સમજીશું. શું તે તારો વલપીસ બનાવ્યો? ના, હજુ પૂરી રીતે તૈયાર નથી થયો. હું વિચારી રહી છું વોલપીસમાં નાના નાના દર્પણ પણ લગાવી દઉં. બિલી, શું તું મને આમાંથી 24 દર્પણ આપી શકે છે? હા, સારું, પરંતુ પહેલા તો એ જણાવ કે અહીંયા કેટલા દર્પણ છે. હું એના 10-10 ના જૂથ બનાવીને ગણીશ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1-10 માં બીજા 10 ઉમેરવાથી 20 મળે છે. 20 માં 1 બીજા 10 ઉમેરવાથી 30 મળે છે. 30 માં 1 બીજા 10 ઉમેરવાથી 40 મળશે. હવે 40 માં 1 બીજા 10 ઉમેરવાથી બને છે 50. અહીંયા 50 માં બાકી વધેલ 1-10 ને જોડવાથી 60 બને છે. હવે 60 માં બીજા 4 દર્પણ ઉમેરવાથી 64 દર્પણ મળશે. લીલી, અહીંયા 10 ના કુલ કેટલા જૂથ છે અને અલગથી કેટલા દર્પણ છે? અહીંયા 10 ના 6 જૂથ અને અલગથી 4 દર્પણ છે. તો કુલ મળીને કેટલા દર્પણ છે? અહીંયા કુલ મળીને 10 ના 6 જૂથ એટલે કે 60 અને 4 એમ 64 દર્પણ છે. વાલી, તે તો બધા દર્પણને ખૂબ જ સરળતાથી ગણ્યા. જો હવે હું તને આ 64 દર્પણમાંથી 24 દર્પણ આપું છું તો મારી પાસે 40 દર્પણ વધશે. આભાર બિલી. ચાલ હવે આપણે આ વાસણીને ગણીએ. બિલી, અહીંયા 1 બંડલમાં કેટલી વાસણી છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. અહીંયા 1 બંડલમાં 10 વાસણી છે. અહીંયા વાસણીના કુલ કેટલા બંડલ છે? 1, 2, 3. અહીંયા વાસણીના કુલ 3 બંડલ છે. બિલી, હવે એ જણાવ અહીંયા કુલ મળીને કેટલી વાસણીઓ છે? અહીંયા કુલ મળીને 30 અને 6 એમ 36 વાસણીઓ છે. ચાલ લીલી, હવે તું એ જણાવ આ 6 વાસણીમાં કેટલી વાસણી ઉમેરવાથી 10 વાસણીનું એક બંડલ બનશે? 6 વાસણીમાં બીજી 4 વાસણી ઉમેરવાથી 10 વાસણીનું એક બંડલ બનશે. હા, હવે અહીંયા 10 વાસણીના 4 બંડલ એટલે કે કુલ મળીને 40 વાસણી છે. શાબાશ બિલી, ચાલો હવે હું જાઉં છું, ફરી મળીશું. બાય બાય. બાળકો, આશા છે કે તમને આ રસપ્રદ ઉદાહરણ દ્વારા 10 ના બંડલ બનાવતા અને બંડલ અથવા જૂથમાં મૂકેલ વસ્તુઓની સંખ્યા લખતા સારી રીતે સમજવામાં આવી ગયું હશે. આગળના વિડિયોમાં 10 ના બંડલમાં મૂકેલ વસ્તુઓની સંખ્યાને શોધવામાં જે ભૂલો કરીએ છીએ તેને સમજીશું.